तो गुड मॉर्निंग दोस्तों, राम राम, जय माता जी। केम छो, आयो के तुम एकदम मजा मस्त ने जो आपने अपना ये मजा मस्ती। तो अत्यारे वाग्या से 7:15 જેવું વાગી ગયું છે ને આપણે કાલની જેમ જ ફરી પાછા કપાસ વીણવા હતું જવાનું છે, અને આજે ઘરેથી નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોને લાઇક કરી દીજો, આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો। તો અત્યારમાં ઘઉંનું દહીંનું કરવા હતું બે ગઈ છે અમારે, ચલો આપણે તમને બતાવી દઈએ ઘઉંનું દહીંનું કરે છે તે પણ। તો અત્યારમાં આપણે વિડીયો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો જો અત્યારે હું અમારે ઘઉંનું દહીંનું કરવા બે ગઈ છે, 6 વાગ્યાને બે ગઈ છે, કેમ કે આખો દિવસ ટાઈમ ન મળે, આજે પાણી આવવાનું છે, ટાઈમ તો ખાસ કંઈ મળશે નહીં, એટલે અત્યારમાં ઘઉંનું દહીંનું કરવા બે ગઈ છે। નહીં ચેટર બેટર પહેરી ટાઈટ બહુ લાગે એટલે એટલું દહીંનું કરી નાખ્યું, એટલું બાકી છે, અડધો થઈ ગયો 1/2 કિલો। ચાલો, આપણે હમણાં ટાઈમ થઈ ગયો છે, 7:15 ઉપર તો થઈ ગયું છે, તો જાય આપણે ટીમી ટીમી બાજુ આવેલા જાય, કેમ કે ચાલતું ચાલતું જવાનું છે, એટલે થોડીક 5-10 મિનિટ વહેલું જવું પડે આપણે। ચાલો આપણે જાય અને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી જાઓ। તો મિત્રો, જો અમારે બાજુમાં કૂતરી વ્યાણી છે, તો ગલુડિયા કેટલા મસ્ત અને હવે મોટા મોટા બંધ થઈ ગયા છે, તો બહુ મસ્ત ગલુડિયા છે, 6 ગલુડિયા છે। તો જો મિત્રો, આ છે અમારું ગામનું પાદર, ને આ વેડો, અને સામે દેખાય ટાંકો છે। તો અત્યારે જો આપણે ચાલતા ચાલતા ગામના પાદરે પૂક્યા છીએ, ને અત્યારે ગામના પાદરે છે, જો અત્યારે અમારે સ્વામિનારાયણ મંદિર હોતું છે, હશે સ્વામિનારાયણ મંદિર અમારા ગામનું। તો મિત્રો, આપણે જો રક્ષિતભાઈ મળી ગયા હતા ગાડીવાળા, તો આપણે ગાડીમાં બેસી ગયા હતા એટલે ટાઈમે પૂકી ગયા, ને હજી અહીંથી થોડુંક હાલીને જવાનું છે, ને રક્ષિત? હા, આવો રક્ષિત, મળી ગયા તો સારું છે ને, ગાડીમાં બેસી ગયા આપણે પછી, ને એની વાડી આંબા ને બધું જમાવટ છે એની વાડીમાં, શું ભાઈ રક્ષિત? બધું ધાણા છે, મકાઈ છે, ધાણા મકાઈ ને બધું વાવી દીધું, ડુંગળી બધું ઓલી વાડી છે, જાજુ ભાઈ ભાઈ તે આમ ખોટ થઈ ગયેલા એટલું બધું, પાણી વારો હતો આવી ગયો છે, મોટર ચાલુ કરી દીધી, લાઇટ કેટલા વાગે વહેલી આવતી છે ને? લાઇટ 11 વાગે આવે, 11 વાગે એમ, એટલે જાહે 9 વાગે, જાહે 9 વાગે કીધું, જો ઓલી પણ ડેમ પણ ગોબુ છોકો ને ઓલા પણ, હા આપડે અહીંથી આકવાનું હાલવાનું છે, જો આ તળાવ છે ને, તળાવ ટપીને આપણે જવાનું છે ઓલી બાજુ કાપડિયા ભાઈ ખેતર માં, તળાવ ટપી ગયા અને એ લોકો આવી ગયા ટ્રેક્ટર લઈને, ચાલો આપણે જાય ખેતર, વિડીયોમાં કન્ટિન્યુ રહીજો। તો ચાલો દોસ્તો, આપણે કાલની જેમ તો ફરી પાછા કપાસ ઉતારવા હતું આવી ગયા છે અત્યારે, અને આપણે ગાડી ઉપર બેઠા હતા એટલે થોડુંક 5-10 મિનિટ વહેલા પૂગી ગયા છે અહીંયા, તો આપણે હમણાં છે ને કોથરી લઈને કપાસ ઉમેરવાનું ચાલુ કરી દઈએ। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે દાડી આવ્યા છે એટલે આપણે બહુ વધારે પડતો વિડીયો શૂટ નહીં કરી શકીએ, ટાઈમ મળશે એટલે વિડીયો શૂટ કરશું આપણે। તો ચાલો દોસ્તો, આપણે કાલની જેમ જો ફરી પાછા કપાસ ઉતારવા હતું આવી ગયા છે અત્યારે, અને આપણે ગાડી ઉપર બેઠા હતા એટલે થોડુંક 5-10 મિનિટ વહેલા પૂગી ગયા છે અહીંયા, તો આપણે
चलो हमने है ना कोथरी ले कपास बनाना चालू कर दी। चार पांच कोथरी है मारे इन भाई जो भाई लावे से सेटिंग कपड़ा ले लीजिए आप कोथरी ने पास बुधाए लावे से तो आप आगे निकल गया सी तो वीडियो में कंटिन्यू ना दीजिए वीडियो लाइक कर दीजिए आप किसी ने नवा हो तो चैनल ने सब्सक्राइब कर लीजिए क्योंकि દાડી આવે એટલે આપણે બહુ વધારે પડતો વિડીયો શૂટ નહીં કરી શકીએ, ટાઈમ મળશે એટલે વિડીયો શૂટ કરશું આપણે। દોસ્તો અત્યારે બે ગાંઠી થાય અત્યારે બપોર થઈ ગયા, બે ગાંઠી થાય હવા ભરતી ગયા અને આપણે જો ખાવા બેસી જાય હમણાં વાડીએ ટિફિન પીડીશું ને ટિફિન લઈ આવ્યો અને આ લીમડાનો સાંયો છે થોડો કમ તો આપણે આ લીમડાનો સાંયો જો હું ખાવા બેસી જાઉં એટલે વિડીયો શૂટ તો આપણી પાસે હાલો મિત્રો જો આપણે કાલની જેમ ફરી પાછા લીમડા ખાવા બેસી ગયા બપોર થઈ ગયા અને જો અત્યારે લીમડા આપણે ખાવા બેઠા છીએ અને આજે છે બટાકાનું શાક ને રોટલી અને છાસ પણ આપણે આજે લઈ આવ્યા છીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ખાવા બેસી ગયા છીએ કેમ કે જો દાડી આવ્યા એટલે આપણે વિડીયો બહુ શૂટ ન કરી શકી અને ભેગા બાયુ માણા હોય કડધણી હોય આદમી હોય તો બરાબર આપણે વિડીયો શૂટ કરી પણ કોઈની પરમિટ વગરનો આપણે વિડીયો કોઈનો શૂટ એમ ન કરી શકી એટલે થોડો થોડો આપણે વિડીયો શૂટ કર્યો છે તો આજે હું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી દઈએ બીજું શું તો ચાલો આપણે ખાઈ લઈ અને ખાઈ પીને ઘડીક આરામ કરી મોબાઈલમાં મથીને એવું કરી અને ત્યાર પછી આપણે ફરી પાછા દોઢ પોણા બે આપણે ફરી પાછા કામે લાગી જાઉં તો ચાલો આપણે ખાઈ લઈ આજે ટિફિન આપણે ખોલ્યું નથી અને હમણાં ટિફિન આપણે ખોલશું કેમકે બટાકાનું શાક છે અને રોટલી છે તો ચાલો આપણે હવે ખાઈ લઈએ આરામથી ખાઈ પીને ફરી પાછા આપણે વિડીયો શૂટ કરશું। ત્રણ ગાંડી થઈ કાલ ચાર થઈ ગઈ હતી હા।